આજરોજ વડોદરા શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10ની ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે શહેરના મધુનગરથી પંચવટી સર્કલ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં રસ્તામાં એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને જેને ભરવાની કામગીરી અત્યાર સુધી પ્રશાસન દ્વારા કરવામાં નથી આવી, જેના કારણે આસપાસમાં જે રહેતા લોકો છે તેમને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. આપને જણાવી દઈએ વોર્ડ નંબર 10ના મધુનગર ચોકડીથી પંચવટી સર્કલ સુધીના ઝવેર પાર્ક પાસે આ ભૂવો પડ્યો છે તથા તેમાંથી ગટરનું પાણી બહાર આવી રહ્યું છે અને ત્યાંના રહીશોને આના કારણે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી રહી છે, પરંતુ ઇજારદાર દ્વારા ત્યાંની સમસ્યાનો કોઈ જ નિકાલ કરવામાં નથી આવતો. વરસાદની ઋતુ નજીક આવી રહી છે અને ત્યાં પહેલાં પ્રી મોન્સૂનની કાર્યવાહી પણ અહીં નથી કરવામાં આવી રહી, જેથી કરીને અહીંના જે યુવકો છે, જે રહીશો છે, તેમના દ્વારા સયાજીગંજ યુથ કોંગ્રેસ આગળ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. રસ્તામાં આવેલી જે વરસાદી કાંસની ગટરો છે તેમાં પણ અમુક ઢાંકણાઓનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે વરસાદી કાંસમાં જે ગંદકી ફેલાયેલી છે તેની પણ સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા વોર્ડ ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે કઈ જગ્યાએ આવ્યા છે, શું સમસ્યા? આજરોજ વોર્ડ નંબર 10માં આવેદનપત્ર આપવામાં આવ્યા છે. મધુનગર ચોકડીથી ખેતેશ્વર ચોકડી છે ત્યાં સુધી રસ્તામાં ઝવેર પાર્ક સોસાયટી આવે છે તેની બહાર ભૂવો પડેલો છે. એ કેટલા એક બે મહિનાથી પડેલો છે. ત્યાંના રહીશોની ફરિયાદ છે કે તે લોકો કોર્પોરેશનમાં ફરિયાદ આવી પણ છતાં નિકાલ કરવામાં આવતો નથી. તેથી આજરોજ અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છે તથા ગમનિયા તળાવ છે ત્યાં આગળ જે રસ્તામાં વરસાદી પાણી ભરાય છે તેનો નિકાલ થતો નથી. તેથી અમે અહીં આગળ માંગણી કરી છે કે ત્યાં જે વરસાદી પાણી ભરાય છે તેનો તાત્કાલિક પ્રોબ્લેમ છે સોલ્યુશન એને નિરાકરણ કરવામાં આવે તથા ત્યાંના રહીશોને જે પ્રોબ્લેમ થાય છે તે થાય નહીં. ધ્રુવ પંડ્યા, ઉપપ્રમુખ સાજીગંજ કોંગ્રેસ.